નવાયાર્ડ વિસ્તારમાંથી માસ્ક હથિયારો ઝડપાઈ ગયો છે. લોહિયાળ ગેંગવોર થાય તે પહેલાં જ પોલીસ ત્રાટકી ગઈ. ફતેગંજ પોલીસની સમય સૂચકતાથી ખૂની અથડામણ ટળી હતી. ખીલાવાળા પાઇપો, લોખંડની પાઇપોને દંડા જપ્ત કરવામાં આવ્યા. બંને જૂથના 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વૈભવી ગાડીઓ સહિત 17 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે. ગઈકાલે મહેરબાન પોલીસ કમિશનર સાહેબે જે રીતે કોમ્બિંગની સૂચના આપેલી એ અનુસંધાને અમે સ્ટાફ સાથે નવાયાર્ડ વિસ્તારમાં કોમ્બિંગમાં હતા. એક હકીકત મળેલી કે એક ગાડી છે એમાં મારક હથિયારો રાખેલા છે. એનો અનુસંધાને તપાસ કરતાં હુંડાઈ વર્ના ગાડી છે, GJ6LS2146 નંબર, એમાંથી કુલ 5 લોખંડની પાઇપ, જે બેઝબોલના ધોકા હોય એ ટાઈપની લોખંડની પાઇપો બનાવી લીધી, અને બીજા કંઈક ખીલાવાળા હથિયારો હતા એવા મળ્યા છે. કુલ 5 લાખ કારની કિંમત ગણી અને મોહમ્મદ કાસિમ ખાન ગોરવા બ્રિજ પાસે રહે છે એને અટક કરેલો. એને પૂછપરછમાં એની બાજુમાં જ બીજી એક થાર ગાડી ઊભી હતી. થાર ગાડીમાં બી દંડા 15-20 પડ્યા છે એવું એણે જણાવતા, બીજી થાર ગાડીમાં બી અમે ચેક કર્યું, એમાં બી 20 દંડા મળ્યા હતા. અને મોહમ્મદ અહેમદ નફીસ કરીને એક આરોપીની ધરપકડ કરેલી છે. આ બંનેને રાખવા પાછળનું કારણ જણાવતા એણે કીધું કે ભાઈ અમારી જોડે ઇકબાલ કરીને છે, ઇકબાલ હુસેન, અને એ લોકો સાથે બંદૂક હોય, અદાવત હોય, એટલે ગમે ત્યારે કોઈ ઝઘડો થાય તો એને પ્રિકોશન રૂપે અને ખાડવા માટે આ લોકોએ રાખેલા છે. એટલે ઇકબાલના ઘરે પણ એની દુકાને તપાસ કરી ચિસ્તિયાનગરમાં, તો ત્યાંની પાસેથી 12 દંડા મોટી લાકડીઓ જે છે હેવી એ મળી આવી છે. 3 વિરુદ્ધ GPA 135 મુજબનો ગુનો દાખલ કરેલો છે. આ બંને જે ઇસમો, 3 ઇસમો છે એમાંથી બંને યુપીના છે, અને યુપીમાં આગામી ઇલેક્શન છે નગરપાલિકાનું, અને બંને ગ્રુપો ત્યાં ચૂંટણી લડતા હોય એ અનુસંધાને આ લોકોએ અહીંયા તૈયારીઓ કરી રાખી હતી એવું જાણવા મળેલું છે. હાલ આરોપીની પૂછપરછ ચાલુ છે અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.